युवानी में हार्ट अटैक आवाना बनाव में सतत वधारो थई रह्यो छे अने राजकोट बाद वलसाड में पण एक एवो बनाव सामे आव्यो जेमां 18 थी 19 वर्षना युवान ने अचानक ज कॉलेजना कैम्पस में हार्ट अटैक आवी जाय छे जेना सीसीटीवी फूटेज पण सामे आव्या छे अने ए पण चौंकावनारा छे। वलसाडनी जेपी श्रॉफ आर्ट्स कॉलेज में सवारे चौंकावनारी घटना सामे आवी। कॉलेजना कैम्पस में मित्रों साथे चालीने जई रहेलो विद्यार्थी अचानक ढळी पड़ता मौत थयानुं सामे आव्युं। विद्यार्थीना मौतनी समग्र घटना कॉलेजना सीसीटीवी में पण कैद थई छे। हसता खेलता 19 वर्षीय युवकनुं अचानक मौत थता परिवारजनों मित्र अने कॉलेज स्टाफ शोकमां गरकाव छे। प्राथमिक तपासमां विद्यार्थीनुं मौत हार्ट अटैकना कारणे थयुं होवानी आशंका छे। હું ચેતન રમણ પરાહિર આર્ટ્સ કોલેજમાં ક્લર્કની નોકરી કરું છું। અમારા ત્યાં આકાશ દિનેશભાઈ પટેલ કરીને એક છોકરો SYBAમાં રોલ નંબર 84 ભણે છે। હવે આજે 11 વાગ્યાની આજુબાજુ પેલો પાછળથી હતો, કદાચ લેક્ચર લીધો, લેક્ચરમાં હતો કે નહીં એ બધું ખબર નથી, ચાલતા ચાલતા એને ખેંચ આવી ગઈ એવું સ્ટુડન્ટ લોકોએ અમને ત્યાં કીધું। એટલે અમે ત્યાં ગયા એમની પાસે કે ભાઈ શું છે એમ કરે છે, બે એક મિનિટ થઈ જશે અહીંથી અમારા હેલ્થ ક્લાર્કે મને કીધું દિલીપભાઈ કરીને છે એણે જાણે ચેતન હું છે, મારી સાથે ડૉક્ટર ભરત પરીખ ભરતભાઈ ઠાકોર અને મુકેશભાઈ પટેલ એ હતા, અમે ત્યાં ગયા એટલે પછી જોયું કે થોડું એને ખેંચ જેવી આવી ગઈ હતી। હવે અમે 108ને ફોન કર્યો તાત્કાલિક કે ભાઈ આવે એમ કને, એ બી આવતી હોય છતાં બી અમને એવું લાગ્યું કે નહીં આ છોકરાને હારું જરાક વધારે તકલીફ છે, એટલે અમે લોકો અહીંથી અમારી એક જીએસ જોશી કે અમારા એક મેડમ છે એની ગાડી લીધી, એમ એ છોકરાને બેસાડી દીધો અને અમે નીકળતા થઈ ગયા। રસ્તામાં પછી અમને 108 મળી તો ત્યાં પાછી અમે કરીને બદલી દીધો, મતલબ ગાડી ચેન્જ કરી નાખી અને પછી અમે કસ્તુરબા હોસ્પિટલમાં લઈ ગયા। તે પહેલાં એમના પપ્પાને અને મમ્મીને બધાને બોલાવી લીધા હતા, અહીંથી સ્ટુડન્ટ બી બધા ઘણા બધા હતા અને ડૉક્ટર લોકોએ ત્યાં કસ્તુરબાના ડૉક્ટર લોકોએ ઘણી સારી ટ્રીટમેન્ટ બી આપી, ટ્રાય કરી, ફર્સ્ટ આખી બધી વસ્તુ કરી પણ પછી એને મૃત જાહેર કર્યું। માહિતી મુજબ અનુસાર એ એના ફ્રેન્ડ સાથે વાત કરતો હતો અને બીજા એક ફ્રેન્ડને મળવા જતો હતો, પણ એ દરમિયાન જ એ રસ્તામાં એટલે ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો, એટલે જાણવા મુજબ એ ત્યાં જ કોલેપ્સ થઈ ગયો હતો। એ લોકોએ બી પોતાની રીતે હાથપગનું કોશિશ કરી પછી ગાડીમાં બેસાડીને લાવતા હતા, દરમિયાન 108 આવી ગઈ અને 108માં પણ એ ઓલમોસ્ટ એનું હાર્ટ નડી કંઈ ચાલતું નહીં હતું, એટલે અહીંયા બી લાવેલા ત્યારે એનું કોઈ જાતની કોઈ હૃદયની કે શ્વાસની એક્ટિવિટી નહીં હતી, એટલે અમે મેડિકલમાં ભાષામાં જે CPR આવે એ CPRનો પ્રયાસ કર્યો હતો, મસાજ છે કૃત્રિમ શ્વાસ આપીને, પણ અમને દુઃખ છે કે અમે એને બચાવી નહોતા શક્યા। આમાં કેવું છે કે ઘણી વખત અમે આવેલા ત્યાં થોડો ઘણો બી જીવ હોય તો અમે તે ટાઈમે ECG કાઢીએ કે કંઈ કોઈ રિધમ જોઈએ તો અમને થોડોક અંદાજ આવી શકે, પણ આના કેસમાં અમારી મેડિકલ ભાષામાં જે બ્રોડ ડેડ કહેવાય કે જીવ હતો જ નહીં એટલે અંદાજો લગાવવો મુશ્કેલ છે, પણ અનુમાન પ્રમાણે જે રીતનો બનાવ છે એની પાછળ કોઈ ગઈકાલ સુધી એને કોઈ તકલીફ નહીં હતી, હૃદય પર હુમલો થયો હોવાની શક્યતા ખરી। 18 વર્ષની ઉંમરે ઘણું ઓછું છે પણ એના સિવાય બીજી કોઈ પોસિબિલિટી શક્યતા હોવી ઓછી છે। ઘણાને દમના કારણો થઈ જાય પણ એના માતા પિતા સાથે પણ અમે ચર્ચા કરી હતી કે એને તાવ શરદી ખાંસી એવું કંઈ જ નહીં હતું, ગઈકાલ સુધી સારો હતો, એના ફ્રેન્ડ સાથે વાત કરી ત્યારે બી એ સારો જ હતો, એટલે કોઈ પણ જાતની માંદગી આ બનાવ બન્યો તે પહેલાં એને કોઈ હતી નહીં વધે। કોઈ પણ હૃદયની તકલીફ જે છે ક્લોટિંગની ફિનોમિના, એ મગજમાં ક્લોટ થવું, હૃદયમાં ક્લોટ થવું એ ઠંડીના વાતાવરણમાં અધરવાઇઝ બી વધારે જ જોવા મળતી હોય છે, પણ આ વખતે આપણે અતિશય ઠંડી અનુભવી છે જે કદાચ છેલ્લા ઘણા વખતમાં આપણે આટલી જે છેલ્લા અઠવાડિયાથી ઠંડી ચાલી રહી છે એકદમ વધારે છે, એટલે એમાં એ લોહી ક્લોટની પ્રક્રિયા જે છે તે વેગ પકડે છે।